एवरीवन, આપણે ગયા પીરિયડમાં વિષય પર્યાવરણ આસપાસ એમાં પાઠ એક સમજ્યા હતા અને એનો તમને પ્રશ્ન 1-4 હોમવર્કમાં આપેલ સ્વાપોથીમાં. તો દરેક જણ સ્વાપોથી ખોલશે અને મારી સાથે તમારા જવાબોની ચકાસણી કરશે. તમારી ભૂલ હોય ત્યાં તમારે સુધારી લેવાનું. ચલો, આવી સ્વાપોથી હશે દરેક પાસે, એમાં પાઠ એક ખોલશે. પાઠ એક, રોજ નિશાળે જઈએ. ચલો, પ્રશ્ન નંબર 1. શું છે પ્રશ્ન નંબર 1? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું, ઘરથી શાળા દૂર હોય ત્યારે નાના બાળકો શાળાએ જવા શાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે? બ, રિક્ષા. બીજું, નદી પસાર કરવા એના પર શું બનાવવામાં આવે છે? શું બનાવવામાં આવે બાળકો? ક, પુલ. ત્રીજું, લોકો નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે કયા વાહનનો ઉપયોગ કરે છે? અ, હોડીનો. ચોથું, રણપ્રદેશમાં શાળામાં જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? બ, ઊંટગાડી. પાંચમું, ખેતરમાંથી પાક ઉત્પાદનને માર્કેટમાં લઈ જવા માટે ગામડાના લોકો મોટે ભાગે કયા વાહનનો ઉપયોગ કરે છે? ક, બળદગાડાનો. છઠ્ઠું, કેટલાક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા કયું સાધન આપવામાં આવ્યું છે? ડ, સાયકલ. સાતમું, જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે શાના અવાજ સાંભળવા મળે છે? ડ, પશુ પક્ષીના. આઠમું, અપંગ માણસ હરવા ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? ક, વ્હીલચેરનો. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર પુલ બાંધવામાં આવે છે. બીજું, ઊંટગાડીનો ઉપયોગ રણપ્રદેશમાં વધુ જોવા મળે છે. ત્રીજું, ડુંગર પર રહેતા બાળકો પથરાળ રસ્તો પસાર કરીને શાળામાં ભણવા જાય છે. ચોથું, શાળા દૂર હોય ત્યારે બે પૈડાવાળું સાધન સાયકલ ખૂબ જ ઉપયોગી બની રહે છે. પાંચમું, ઊંટગાડીને 4 પૈડા હોય છે જ્યારે બળદગાડાને 2 પૈડા હોય છે. ચલો, હવે પેજ ફેરવશે. છઠ્ઠી ખાલી જગ્યા, મૂકબધિર વ્યક્તિ આંખ અને હાથની આંગળીઓના ઇશારાથી પોતાની વાત સમજાવે છે. સાતમું, જંગલના રસ્તામાંથી પસાર થતા બાળકોને પશુ પક્ષીના અવાજ સાંભળવા મળે છે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, રણપ્રદેશમાં રહેતા લોકો ઘોડાગાડીનો ઉપયોગ કરે છે. રણપ્રદેશમાં ઘોડાગાડીનો ઉપયોગ થાય? ના. તો શેનો ઉપયોગ થાય? ખોટું. બીજું, અંધ બાળકોને ભણવા માટે ખાસ પ્રકારની શાળાઓ હોય છે. સાચું. ત્રીજું, શાળામાં ભણવા માટે ચાલીને જ જવું પડે. ખોટું. ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે. સાચું. પાંચમું, નદી પરથી આવજા કરવા માટે થાંભલા બાંધવામાં આવે છે. ખોટું. શું બાંધવામાં આવે? પુલ બાંધવામાં આવે છે. છઠ્ઠું, મૂકબધિર વ્યક્તિ જોઈ શકતી નથી. ખોટું. મૂકબધિર વ્યક્તિ છે એ બોલી શકતી નથી, સાંભળી શકતી નથી. સાતમું, સમુદ્રના પાણી પર ઝડપી મુસાફરી કરવા માટે સ્ટીમર ખૂબ જ ઉપયોગી છે. સાચું. પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. અહીંયા અ વિભાગ આપ્યો છે, અહીંયા બ વિભાગ આપ્યો છે, અને અહીંયા તમે ઉત્તર છે ત્યાં તમારે લખવાનું છે. એમાં પહેલું હોળી, તો શું આવશે? પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર માટે. બીજું છે પુલ, તો શું આવશે? ઈ, નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે. ત્રીજું, ઉડન ખટોલા, તો શું આવશે? બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે. ચોથું, સ્ટીમર, તો શું આવશે? સમુદ્ર માર્ગે માલ સામાનની હેરફેર માટે. ચલો, પ્રશ્ન 1-4 દરેક જણાએ ટેલી કરી લીધા.
હવે આવતીકાલનું હોમવર્ક છે પ્રશ્ન નંબર 5, જે તમારે લખવાનો રહેશે. એનું સોલ્યુશન આવતા પીરિયડમાં કરીશું.